હેલો ફ્રેન્ડ્સ, તમારી યુટ્યુબ ચેનલ મલકી એકેડેમીમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરવાનું છે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની જે આજની નવી અપડેટ જે છે, તારીખ 24/1/2020 જે LRD ભરતી બાબતે મહત્ત્વના જે સમાચાર છે આજે આપણે લાવ્યા છીએ, જે તમે આ વિડીયો જોવાનું ભૂલતા નહીં અને વિડીયો સંપૂર્ણ જોજો. અને આપણી ચેનલને હજી સુધી જો તમે સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી દરરોજની માહિતી જે છે આપણી ચેનલ દ્વારા તમને મળતી રહેશે. અને ગુજરાત પોલીસની અપડેટ જે છે, પલપલની અપડેટ જે છે આપણી ચેનલ દ્વારા મુકાતી રહી છે, તો એ તમને મળતી રહી એટલા માટે બેલ આઇકન પણ દબાવી દેજો. અને આપણી બીજી ચેનલ જે છે યુટ્યુબની માલકેસર, ત્યાં પણ તમે સબસ્ક્રાઈબ કરી લેજો, ત્યાં તમને દરરોજ જે છે કરંટ અફેર્સના વિડીયો મળતા રહેશે. અને આપણે ટેલિગ્રામની પણ લિંક આપેલી છે, ત્યાં પણ તમે જોઈન થઈ જજો, ત્યાંથી તમને દરરોજ જે છે ક્વેશ્ચન, ત્યાં પણ તમને જે છે જે ક્લાસ 3ની એક્ઝામ માટે બેસ્ટ પ્રિપેરેશન માટેના ક્વેશ્ચન ત્યાં તમને મળતા રહેશે. તો ચાલો આજે આજનો વિડીયોની શરૂઆત કરીએ. તો કે LRD ભરતી અનામત કેટેગરીની જે ઉમેદવારનું જે છે હવે ઉપવાસ આંદોલન, તો એ પણ તમે કાલના વિડીયોમાં પણ તમે જોયેલું હતું, આપણે એ આજે વાત કરવાના નથી. તો કે મહિલાઓ જે સત્યાગ્રહ છાવણી પાસે 44 દિવસથી આંદોલન કરી રહી છે, ત્યાર પછી મેરિટ અંગેનો ઠરાવ રદ કરવાની માંગ સાથે અન્નજળનો ત્યાગ કર્યો છે, ત્યાર પછી જે વિગતવાર માહિતી જે છે આપણે એ જોઈએ. એની પહેલાં તમને એક વાત કહી દઉં, ઘણા બધા મને કાલે વિદ્યાર્થીઓ મિત્રોની કોમેન્ટ હતી કે સર આ નિર્ણય ક્યારે આવશે અને બીજો જે છે હાઈકોર્ટનો તારીખ કેટલી પડી છે, એના વિશે જે છે આપણે આજે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ, જેથી કરી તમે વિડીયો સંપૂર્ણ જોજો અને આ વિડીયોને જરૂરથી લાઈક કરજો, જેથી તમને અમને પણ જે ખોટી માહિતી અમે જે છે પ્રોવાઈડ નથી કરતા, તમને સાચી અને સચોટ જે માહિતી હોય છે એ જ આપણે જે છે આ વિડીયો મારફતે તમને પ્રોવાઈડ કરીએ છીએ, જેથી કરી તમે વિડીયોને લાઈક જરૂરથી કરજો. તો કે અનામત મુદ્દે કેબિનેટમાં કોઈ નિર્ણય નહીં, સરકાર હાઈકોર્ટના આદેશને અનુસરશે. તો સરકાર પર જનરલ અને અનામત બંને પક્ષ તરફથી ભીંસ વધી. તો કે જે LRDની ભરતીમાં અનામત બેઠકોને માટે GAD ઠરાવને રદ કરવાની માંગ અનામત કેટેગરીની મહિલા ઉમેદવારો આંદોલન કરી રહી છે, જ્યારે જનરલ કેટેગરીની મહિલા ઉમેદવારો વિવિધ સમાજના આગેવાનો સાથે ઠરાવ યથાવત રાખવાની માંગણી કરી છે, જેથી સરકાર પર બંને તરફથી ભીંસ વધી છે. કેબિનેટ બેઠકમાં સરકારે આ મામલે ચર્ચા કરી હતી અને કાયદાવિદોના સૂચનો મળ્યા હતા, જે મેળવ્યા હતા, પરંતુ કોઈ નિર્ણય લેવાયો નથી. તો કે 5 ફેબ્રુઆરીએ નિર્ણય આવી શકે છે. તો કે LRD ભરતી અંગે થયેલી પિટિશનની આજે મુદત હતી, કે પરંતુ તેમાં મુદત પડી હોવાની વિગતો રજૂ થઈ હતી, જ્યારે GAD ઠરાવ અંગે ની જે અપીલની મુદત 5 ફેબ્રુઆરી હોવાથી તે કેસમાં હાઈકોર્ટનો જે નિર્ણય આવશે તેને અનુસરવાનું નક્કી કરાયું છે. તો કે GAD ઠરાવની જોગવાઈ શી છે? તો કે GAD 1/8/2018 જે પરિપત્ર છે તેની જોગવાઈ મુજબ આ ભરતીમાં વિવિધ કેટેગરીની મહિલા ઉમેદવારોને બેઠક ફાળવાઈ છે. ઠરાવની જોગવાઈ મુજબ HC ST OBC કેટેગરીની મહિલા કોટાની ઉમેદવારોનું મેરિટ ઊંચું હોય તો પણ તેમને જનરલ મહિલા કોટામાં જે છે સમાવી શકાય નહીં. આથી અનામત કેટેગરી મહિલાઓમાં અન્યાયની લાગણી ઊભી થઈ છે. તો કે અહીંયા તમે ખાસ જોઈ શકો છો કે જે 5 ફેબ્રુઆરીના રોજ જે છે નિર્ણય આવી શકે છે. આ જ ન્યૂઝ હતા આપણા. જો તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુનું આવતું બેલ આઇકન પણ દબાવી દેજો, આવા જ ન્યૂઝ માટે જે તમને અમારી ચેનલ દ્વારા તમને મળતા રહેશે. અને આપણે ટેલિગ્રામમાં પણ જોઈન થઈ જાજો, જે તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકશો. તો જય હિન્દ, જય ભારત.